હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો આજે જોવાનું છે ફેબ્રુઆરી. ફેબ્રુઆરી મહિનામાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વના દિવસો કે જે વર્ષ દિવસ સપ્તાહ ક્યારે ઉજવવામાં છે, કઈ તારીખે ક્યાં નામથી ઉજવવામાં આવે છે, તો એની વિશે વિગતવાર અભ્યાસ કરીશું આપણે. તો મિત્રો, આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રો અથવા જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ ફેબ્રુઆરી મહિનાના દિવસો. કઈ તારીખ? એક તારીખે ફેબ્રુઆરી મહિના. અને કયો દિવસ ઉજવવામાં છે? જમનાદાસ વજાજની પુણ્યતિથિ છે. તટરક્ષણ દળ છે, કોસ્ટગાર્ડ અને પોસ્ટ વીમા ઉજવવામાં છે. 1 ફેબ્રુઆરી 2018 રોજ ભારતીય કોસ્ટગાર્ડનો તેનો 41મો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને કોસ્ટગાર્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1978માં સ્થાપના થપાયેલી ભારતીય કોસ્ટગાર્ડ અત્યારે દુનિયામાં 4th નંબરનું સૌથી મોટું કોસ્ટગાર્ડ છે. 7 શિપથી શરૂ થયેલા કોસ્ટગાર્ડમાં અત્યારે 119 શિપ, 62 એરક્રાફ્ટ અને 42 સ્ટેશન છે. આ દિવસ પોસ્ટલ વીમા દિવસ પણ ઉજવવામાં આવે છે. 1 ફેબ્રુઆરી 1884ના દિવસે પોસ્ટ વીમા સેવાની શરૂઆત થઈ હતી, જે દેશની સૌથી જૂની વીમા સેવા છે. 4 ફેબ્રુઆરી શ્રીલંકાનો રાષ્ટ્રીય દિવસ. 6 ફેબ્રુઆરી જમ્મુ કાશ્મીર દિન. સંત રવિદાસની જન્મજયંતિ. સંત રવિદાસની વિશે માહિતી મેળવીએ. કે સંત રવિદાસનો જન્મ મહા મહિનાની પૂનમના રોજ વારાણસીમાં એક ચમારના ઘરે થયો હતો. તેઓ મહાન સંત હોવાની સાથે દર્શના શાસ્ત્રી, કવિ અને સમાજ સુધારક હતા. તેમણે ભક્તિ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. સમગ્ર ઉત્તર ભારતમાં તેના ધાર્મિક ગીતો મળે છે. તેમના જન્મની સાચી જાણકારી નથી મળતી, પણ 1398થી 1518ની વચ્ચે તેઓ થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. તેમણે કવિતાઓ દ્વારા આધ્યાત્મિક અને સામાજિક સંદેશા આપ્યા છે. 12 ફેબ્રુઆરી સર્વોચ્ચ દિન, ઉત્પાદન દિવસ. 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો દિવસ, મહિલા દિવસની અથવા સરોજની નાયડુનો જન્મજયંતિ. દુનિયાભરમાં 13 ફેબ્રુઆરી દુનિયાભરમાં રોજ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આજના હાઈટેક યુગમાં રેડિયો કઈ રીતે લોકોની પસંદગીનું માધ્યમ બની રહી છે, ઉદ્દેશ્ય આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 3 નવેમ્બર 2011 રોજ આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મંજૂર કરાયો હતો. આ દિવસે સરોજની નાયડુનો જન્મદિવસ છે પણ મને છે, એટલે માટે ભારતમાં આ દિવસની માહિતી મળે છે. મહિલા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સરોજની નાયડુનો એક કવિત્રી હોવાની સાથે નિડર અને સ્વતંત્ર સેનાનીઓ પણ છે. 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે, રામકૃષ્ણ પરમહંસનો દિવસ. વેલેન્ટાઇન દિવસની માહિતી મળી કે પ્રેમીઓ એકબીજા વચ્ચેની પ્રેમની લાગણી વ્યક્ત કરતા માટે 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરે છે, જે રોમના સંત વેલેન્ટાઇનની યાદમાં ઉજવાય છે. લોકવાયકા છે કે તેમણે સૈનિકોના લગ્ન કરાવ્યા હોવાથી ફાંસીની સજા કરાઈ હતી. જેલરની પુત્રી ની સારવાર કરી હતી અને 14 ફેબ્રુઆરીએ તેમની ફાંસી આપી હતી. તે પહેલાં તેણે આ છોકરીને યોર વેલેન્ટાઇન સંબંધ સાથે પત્ર લખ્યો હતો. તેની યાદમાં તેમને તેમના પ્રતિક માનીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 16 ફેબ્રુઆરી દિલ્હીની પોલીસ દિવસ છે. આના વિશે માહિતી મેળવી કે ભારતમાં 1857ના રોજ વિપ્લવ બાદ બ્રિટિશ સરકારે વ્યવસ્થિત રીતે પોલીસ ફોર્સની રચના કરી હતી, જેમાં 1946માં દિલ્હી માટે અલગ પોલીસ યુનિટ બનાવવાનું હતું. જોકે વિધિવત રીતે દિલ્હી પોલીસની સ્થાપના આઝાદી બાદ 1948ના 16 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. આ દિવસે દિલ્હી પોલીસના પહેલા IGP ની નિમણૂક કરવામાં આવી હતી, એટલે આ દિવસ 16 ફેબ્રુઆરી દિવસની પસંદ કરવામાં આવી છે. 20 ફેબ્રુઆરી અરુણાચલ પ્રદેશ મિઝોરમ દિવસ અને સંયુક્ત રાષ્ટ્રની ન્યાયતિથિ. એના વિશે માહિતી મેળવી કે અરુણાચલ પ્રદેશના નોર્વ ઇસ્ટ ફર્ટિચર એજન્સી તરીકેનું ઓળખાતું હતું. તેને આ નામ 1900
1995 માં આપ્યું હતું અરુણાચલ પ્રદેશનું નામ, તેને અલગ અલગ રાજ્ય તરીકેનો દરજ્જો 20 ફેબ્રુઆરી 1987 મળ્યો હતો. આવી જ રીતે મિઝો હિલ્સ વિસ્તારના 1972 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. મિઝો હિલ, તેને મિઝોરમ કહે છે. 20 ફેબ્રુઆરી 1886 રોજ અરુણાચલ પ્રદેશની સાથે જ તેને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. આ ઉપરાંત સમાજમાં થતા માનવાધિકારી અને ભંગને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 20 ફેબ્રુઆરીએ વિશ્વ ન્યાય દિવસની ઉજવવામાં આવે છે. વિશ્વ ન્યાય દિવસ 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ. આના વિશે માહિતી મેળવી કે 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી 21 ફેબ્રુઆરીના રોજ કરાય છે. 17 નવેમ્બર 1999 રોજ યુનેસ્કોએ તેની સ્વીકૃતિ આપી છે. 1999 તેમણે સ્વીકૃતિ આપી છે, જેનો ઉદ્દેશ વિશ્વમાં વિવિધ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. બાંગ્લાદેશમાં 1952થી 21 ફેબ્રુઆરીએ યોજાતા ભાષા આંદોલનને દિવસે આ ઘોષણાની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી છે. 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ. પછી 22 ફેબ્રુઆરી કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ. 24 ફેબ્રુઆરી કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ. તેની વિશે માહિતી મળી કે કેન્દ્રીય ઉત્પાદન અને સીમા શુલ્ક વિભાગ દ્વારા આ દિવસની ઉજવણી દર વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે. આ જ દિવસે 1944માં કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક તથા નમક કાયદો બનાવવામાં આવ્યો હતો. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ લોકોને ઉત્પાદન શુલ્ક અને સેવા શુલ્કનું મહત્ત્વના સમજાવવાનો છે. ઔદ્યોગિક વિકાસ માટે તે ખૂબ જ મહત્ત્વનું છે. અઠ્ઠાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આના વિશે માહિતી મળે કે 28 ફેબ્રુઆરી વિજ્ઞાન પ્રત્યે લોકો જાગૃત બને તે ઉદ્દેશથી ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિભાગ દ્વારા આ દિવસની ઉજવાય છે. 28 ફેબ્રુઆરી 1928 રોજ કોલકાતામાં ભારતીય વૈજ્ઞાનિક સીવી રામનને અણુ અને પરમાણુની સંરચનાની શોધ કરી હતી, જે રામન ઇફેક્ટ તરીકે ઓળખાય છે. તેમના સન્માનમાં આ તારીખને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 29 ફેબ્રુઆરી મોરારજી દેસાઈનો જન્મજયંતિ. 19 ફેબ્રુઆરી દેશના પહેલા ગુજરાતી વડાપ્રધાન મોરારજી રણછોડજી દેસાઈ જન્મ 29 ફેબ્રુઆરી 1896 રોજ વલસાડ જિલ્લામાં ભદેલી ગામમાં થયું હતું. તેમનું શિક્ષણ મુંબઈમાં થયું હતું. 1918માં અમદાવાદના નાયબ કલેક્ટર બન્યા હતા મોરારજી દેસાઈ, અને 1930માં નોકરી છોડીને સ્વતંત્ર સેનાની બન્યા હતા. કોંગ્રેસી મોરારજીભાઈ પક્ષ પલટો કરી જનતા પક્ષમાં જોડાયા અને 1977માં વડાપ્રધાન બન્યા હતા. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી મોકલી શકું. અને ન ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન, જે તમને બેલ બાજુમાં ક્લિક કરશો જમણી બાજુ, અને આવનારા વિડીયોની હું તમને માહિતી આપી શકું. અને અમારા બધા વિડીયોની માહિતી માટે આ જમણી બાજુ માસ્ટર ગુરુનો સિમ્બોલ છે, તેના પર ક્લિક કરવાથી અમારા બધા વિડીયોની માહિતી તમને મળતી જશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.